હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હું લીના ત્રાંગધરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7માં જે ચેપ્ટર 3 જોઈ રહ્યા છીએ એમાં આપણે આગળના લેક્ચરમાં જોયું કે જ્યારે ઊન બનાવવા માટે ઊનના રેસાઓ એ મેળવાઈ ગયા બાદ એ રેસાઓમાંથી ઊનને ઊનમાં કઈ રીતે રૂપાંતર કરવામાં આવે છે એની જે પ્રક્રિયા હતી એમાં આપણે સૌથી પહેલું જે સ્ટેપ છે સોપાન 1 બરાબર એ આપણે જોયું કે સર્વપ્રથમ શું કરવામાં આવે છે તો કે ઘેટાઓના શરીર પરથી જે પાતળી ચામડી છે એ સહિત એમના શરીર પરથી વાળ ઉતારી લેવામાં આવે છે જેને કાતરણી કહે છે. તો સૌથી પહેલું જે સ્ટેપ છે જે એમાં આ ક્રિયા કરવામાં આવે છે જેમાં એ કાતરણીની ક્રિયા એ કરવામાં આવે છે. હવે ત્યારબાદ સોપાન નંબર 2 તમારી જે ટેક્સ્ટબુક છે એમાં ત્યાં પેજ નંબર 27 ઉપર આપણે જોવાનું છે. આ વિડીયો જોતી વખતે તમારે ખાસ તમારી જે ટેક્સ્ટબુક છે એને સામે રાખવાની છે અને વિડીયોને સાંભળવાનો છે બરાબર. તો હવે આપણે જોઈએ કે ત્યાર પછી સોપાન નંબર 2 એટલે કે સ્ટેપ નંબર 2માં ત્યારબાદ એ વાળને ઉતારીને તેના પર શું ક્રિયા કરવામાં આવે છે એ જોવાનું છે. તો શું કહે છે કે ચામડી સહિત ઉતારેલા વાળને ટાંકીમાં નાખીને સારી રીતે ધોવામાં આવે છે જેથી તેમાંથી ચીકાશ, ધૂળ અને મેલ નીકળી જાય છે. આ પ્રક્રિયાને એ ઘસવાની પ્રક્રિયા કહે છે. હાલના સમયમાં ઘસવાની આ પ્રક્રિયા જે છે એને એ મશીન વડે કરવામાં આવે છે. શું કહે છે કે ચામડી સહિત જે ઉતારેલા વાળ છે બરાબર એમાં જે એ ઘેટાઓ જે હોય છે એ ગમે ત્યાં આડોડતા હોય છે જેથી એ વાળ જે છે એમાં શું હોય છે ચીકાશ હોય છે, ધૂળ હોય છે, મેલ હોય છે એટલે આ બધો જે કચરો છે એને દૂર કરવા માટે આ જે વાળ છે એને શું કરવામાં આવે છે કે એ પાણીની જે એ મોટી એ ટાંકી હોય છે તેમાં નાખીને તેમને સારી રીતે ધોવામાં આવે છે અને તેમાંથી જે કાંઈ પણ ધૂળ મેલ કે ચીકાશ હોય છે એને દૂર કરવામાં આવે છે અને આ પ્રક્રિયાને શું કહેવાય છે ઘસવાની પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે ત્યારબાદ સોપાન નંબર 2માં કઈ ક્રિયા કરવામાં આવે છે ઘસવાની ક્રિયા કે જેમાં એ વાળ છે એમને સારી રીતે ધોવામાં આવે છે. હવે ત્યારબાદ સોપાન નંબર 3 કે એ વાળને સારી રીતે ધોયા બાદ ત્યારબાદ શું કરવામાં આવે છે તો કે એ ઘસવાની પ્રક્રિયા બાદ તેમનું વર્ગીકરણ કરવામાં આવે છે. વાળવાળી ચામડીને કારખાનામાં મોકલવામાં આવે છે જ્યાં તેમનું જુદા જુદા પોત મુજબ તેમને જુદા પાડી વર્ગીકરણ થાય છે. શું કહે છે કે ઘસવાની પ્રક્રિયા બાદ જે વાળ છે એમને શું કરવામાં આવે છે એમનું વર્ગીકરણ કરવામાં આવે છે. અહીંયા વર્ગીકરણ કરવું એટલે કે એમના જે ગુણ છે, જે લક્ષણો છે એ ગુણધર્મો મુજબ એને જુદા જુદા વિભાગોમાં વહેંચી દેવામાં આવે છે, એમના ભાગ પાડી દેવામાં આવે છે. જેમાં ખાસ કરીને વાળવાળી જે ચામડી હોય છે બરાબર કે જેમાં ચામડી સહિતના વાળ હોય છે એમને ખાસ કરીને કારખાનામાં મોકલવામાં આવે છે અને ત્યારબાદ એ કારખાનામાં તેમનું જુદા જુદા પોત એટલે શું તો કે એમના જે કાંઈ પણ લક્ષણો છે, એમનો જે દેખાવ છે વાળનો, એમના ગુણધર્મો છે એ મુજબ તેને જુદા જુદા પાડીને વર્ગીકરણ કરવામાં આવે છે. એટલે સ્ટેપ નંબર 3માં સોપાન નંબર 3માં આ ક્રિયા કરવામાં આવે છે એ વર્ગીકરણની ક્રિયા. ત્યારબાદ સોપાન નંબર 4 એટલે કે સ્ટેપ નંબર 4માં શું કરવામાં આવે છે તો કે એ નાના નાના રૂવાટીવાળા તંતુઓ જેને બર કહે છે. આ ખાસ વ્યાખ્યા તમારે જ્યાં જ્યાં વ્યાખ્યાઓ છે ત્યાં તમારે પેન્સિલ હાથમાં રાખવાની છે અને એની નીચે તમારે અંડરલાઈન કરી લેવાની છે કે જેથી તમને ખ્યાલ આવે કે આ બધી વ્યાખ્યાઓ જે છે એ પૂછાઈ શકે છે. તો શું કહે છે કે નાના નાના રૂવાટીવાળા જે તંતુઓ હોય છે જેને શું કહે છે બર કહેવામાં આવે છે. આ વ્યાખ્યા પૂછાય કે બર કોને કહે છે તો કે જે ખૂબ જ બારીક એકદમ નાના રૂવાટીવાળા જે સાવ તંતુઓ હોય છે બરાબર કે જેની લંબાઈ સાવ નાની હોય છે તેને બર કહેવામાં આવે છે. તેમને વાળમાંથી કાઢી લેવામાં આવે છે. આ એ જ બર છે જે કેટલીક વાર તમારા સ્વેટરમાં જોવા મળે છે. તમે ઘણીવાર જોયું હોય કે તમારું જે ઊનનું સ્વેટર ગૂંથેલું હોય છે એમાં ઘણીવાર તમને સાવ એ બારીક એ વાળ જેવા તમને એમાંથી રેસાઓ છે એ નીકળતા હોય એવું તમને એ દેખાતું હોય છે. તો આ જે રેસાઓ છે શું છે બર છે કે જે ખૂબ જ નાના નાના કદના જે વાળ હોય છે એકદમ પાતળા અને કદમાં નાના એનો આ રીતે ઉપયોગ કરવામાં આવે છે. એ રેસાઓ પર ફરી એ ઘસવાની પ્રક્રિયા કરીને તેમને સૂકવામાં આવે છે અને હવે આ ઊન જે છે એ દોરાઓ બનાવવા માટે એ તૈયાર હોય છે. ત્યારબાદ ફરીથી આ જે રેસાઓ છે
એને એનું શું કરવામાં આવે છે, ફરીથી એને સાફ કરવામાં આવે છે, સારી રીતે ધોવામાં આવે છે, ઘસવામાં આવે છે અને ત્યારબાદ ફરીથી એમને સૂકવી દેવામાં આવે છે. ત્યારબાદ સુકાઈ ગયા બાદ જે આ દોરાઓ છે એ ઊન બનાવવા માટે હવે તૈયાર છે એવું કહી શકાય. ત્યારબાદ છે સોપાન નંબર 5 કે સ્ટેપ નંબર 5માં ત્યારબાદ હવે શું કરવામાં આવે છે, તો કે ઊન બનાવવા માટે જે રેસાઓ છે તૈયાર તો છે, પણ તમે ઘણીવાર એ માર્કેટમાં જોયું હોય કે તમારા સ્વેટર છે, મફલર છે, આ બધું તમને એ રંગબેરંગી કલરમાં જોવા મળે છે. તો હવે આ જે ઊનના દોરાઓ છે એમને રંગ કરવામાં આવે છે, તો કે ઊનના રેસાઓને જુદા જુદા રંગમાં રંગવામાં આવે છે. એ કારણ કે એ ઘેટા અને એ બકરીના જે કુદરતી વાળ છે એ સામાન્ય રીતે કાળા, એ કથાઈ તથા સફેદ હોય છે, બરાબર. ખાસ કરીને જે એ ઘેટાઓ કે એ બકરીઓના જે વાળ હોય છે એમનો કુદરતી રંગ કેવો હોય છે સામાન્ય રીતે, તો કે કાળા કલરના હોય છે, સફેદ રંગના હોય છે અને એ કથાઈ રંગના હોય છે. માટે શું કરવામાં આવે છે કે હવે આ જે ઊનના રેસાઓ છે એને અલગ અલગ રંગમાં આપણે ઉપયોગ કરવા માટે એમને રંગ ચડાવવામાં આવે છે. ત્યારબાદ સોપાન નંબર 6, હવે છેલ્લું સ્ટેપ છે કે હવે આ જે ઊનના રેસાઓ છે એમને રંગ ચડાવાઈ ગયા બાદ હવે તેનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે, તો કે હવે ઊનના રેસાઓને સીધા કરવામાં આવે છે, તેમને ઓળવામાં આવે છે અને દોરી સ્વરૂપે લપેટવામાં આવે છે. હવે આ જે ઊનના રેસાઓને રંગ થઈ ગયા બાદ એમને શું કરવામાં આવે છે કે આ જે રેસાઓ હોય છે એમને એકદમ સીધા સ્ટ્રેટ કરવામાં આવે છે અને ત્યારબાદ એમને ઓળવામાં આવે છે. તમે ખાસ કરીને તમારા વાળ તમે કઈ રીતે જે દાંતીઓ હોય છે એ દાંતિયા વડે આપણે વાળને કેવી રીતે સીધા કરીએ છીએ, ઓળીએ છીએ, એ જ રીતે હવે આ જે ઊનના રેસાઓ છે એને સીધા કરવા માટે એમાં જે કંઈ પણ ગૂંચ પડી ગયો હોય તેમને દૂર કરવા માટે એમને ઓળવામાં આવે છે અને ત્યારબાદ તેમને દોરી સ્વરૂપે તેમને એ લપેટી લેવામાં આવે છે અને એમના ગુચ્છાઓ તૈયાર કરવામાં આવે છે. તમે કોઈ પણ દુકાને જ્યારે ઊન લેવા જતા હોય ત્યારે તમે ખાસ કરીને જોયું હશે કે તમે જ્યારે ઊન માગો છો ત્યારે ઊનનો જે દડો હોય છે એ કેવો એ વ્યવસ્થિત રીતે તમને એ લપેટીને દેવામાં આવે છે, ત્યારબાદ એના પર આ ક્રિયા કરવામાં આવે છે. લાંબા રેસાઓમાંથી સ્વેટર માટેનું ઊન તૈયાર થાય છે. ખાસ કરીને ઊનના જે રેસાઓ ખૂબ જ લાંબા હોય છે કે જેની લંબાઈ ખૂબ જ લાંબી હોય છે એ શેના માટે વપરાય છે, તો કે સ્વેટર બનાવવા માટે એ ઊનનો ઉપયોગ થાય છે. જ્યારે એ ટૂંકા રેસાઓને કાંતીને ઊનના કપડામાં વણી લેવામાં આવે છે. આગળ આપણે જોયું કે જે ખૂબ જ એ નાના નાના રૂવાટીવાળા વાળ હોય છે જેને આપણે શું કહીએ છીએ, બર, તો એ બરનો ઉપયોગ શું કરવામાં આવે છે, તો કે એ બર જે છે એને ઊનનું જે કપડું છે એ કપડાં સાથે એમને વણી લેવામાં આવે છે, જે તમે તમારા સ્વેટર કે એ મફલરમાં જોયું હશે, એટલે એનો ઉપયોગ આ રીતે કરવામાં આવે છે. તો આ આપણે એ જોઈ કે એ રેસાઓમાંથી ઊન જે છે એને કઈ રીતે રૂપાંતર કરવામાં આવે છે. તો સૌથી પહેલું સ્ટેપ એમાં શું કરવામાં આવે છે, એ કાતરણી કરવામાં આવે છે. ત્યારબાદ બીજું સ્ટેપ, તો કે તેમાં જે વાળ છે એને એકદમ સાફ કરીને ઘસવામાં આવે છે. ત્યારબાદ ત્રીજું સ્ટેપ કે તેમને એ કારખાનાઓમાં મોકલીને તેમના ગુણધર્મો મુજબ વર્ગીકરણ કરવામાં આવે છે. સ્ટેપ નંબર 4 કે જે ખૂબ જ એ નાના રૂવાટીવાળા જે વાળ છે જેને બર કહેવાય છે એ બરને ફરીથી ધોઈને ફરીથી ઘસીને તેમને સૂકવવામાં આવે છે. ત્યારબાદ નંબર 5 કે જેમાં આ જે ઊન બનાવવા માટે જે દોરા હવે તૈયાર છે એમને રંગ ચડાવવામાં આવે છે અને ત્યારબાદ તો કે વાળ જે છે એમને સીધા કરીને દોરી સ્વરૂપે એમના જે એ દડા છે એમાં તેમને લપેટવામાં આવે છે અને જે લાંબા રેસાઓમાંથી સ્વેટર માટેનું ઊન તૈયાર થાય છે અને જે ટૂંકા રેસાઓ છે જે એ નાના રેસાઓ છે એનો ઉપયોગ ક્યાં થાય છે, તો કે એને ઊનના કપડામાં એ વણી લેવામાં આવે છે. તો આ આપણે આખી જે પ્રક્રિયા જોઈ, આ મોસ્ટ ટાઈમ પે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, આ તમારે લાઇનમાં આ જે સ્ટેપ છે એ તમારે લાઇનમાં યાદ રાખવાના છે. આ પ્રશ્ન છે એ તમને 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે, એટલે આ મોસ્ટ ટાઈમ પે પ્રશ્ન છે. હવે આપણે અહીંયા ઊન વિશે જોયું કે જે રેસાઓ આપણને એ પ્રાણીઓ પાસેથી પ્રાપ્ત થાય છે એમાં આપણે ઊન વિશે જોયું કે ઊનના રેસાઓ કઈ રીતે મેળવવામાં આવે છે અને કઈ રીતે ઊન બનાવવામાં આવે છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં રેશમ વિશે જોવાનું છે. તો ફરીથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.